વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે વાત વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની કરીએ તો આ એશિયાનું સૌપ્રથમ

વડનગર જે છે તે એક ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે ત્યારે વડ વડનગરની અંદર જે છે તે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે તે હાલમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે બે હજાર પાંચથી કહી શકાય કે અહીંયા જે છે તે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અનેક અવશેષો જે છે તે મળ્યા છે જે અઠ્યાવીસો વર્ષ જૂના અવશેષો હવાનું સાયન્ટિફિક પુરાવો પણ મળ્યો છે ત્યારે તમામને જે છે તે આ ખાસ કરીને આ વડનગરની અંદર એક મ્યુઝિયમ આકાર પામી રહ્યું છે એક્સપિરિયન્સ મ્યુઝિયમ તરીકેનું આ જે મ્યુઝિયમ છે એ અંદાજીત ત્રણસો કરોડના ખર્ચે આ વડનગર ખાતે મ્યુઝિયમ આકાર પામી રહ્યું છે મુખ્ય વાત કરીએ આ મ્યુઝિયમની તો આ મ્યુઝિયમ જે છે તે સાત કાળ વડનગરની જે સાત વાર તૂટીને સાત વાર ઉભું થયું છે સાત કાળ દરમિયાન ના મળેલા અવશેષો અહીંયા ગેલેરી વાઇઝ મૂકવામાં આવશે સાત ગેલેરીઓ ખાસ તૈયાર કરવામાં આવશે તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે જે પ્રકારે અહીંયા ખાસ કરીને સાત ગેલેરીઓ તૈયાર કરવામાં આવશે તેમાં જે છે તે અલગ અલગ કાળ દરમિયાનના જે છે તે અવશેષો અહીંયા મૂકવામાં આવશે અને લોકોને તેનાથી અવગત કરવામાં આવશે અને ખાસ કરીને એક એક્સપિરિયન્સ મ્યુઝિયમ તરીકે આકાર પામી રહ્યું છે કેમ કે જે પ્રકારે અહીંયા જે અઠ્યાવીસો વર્ષ પૂર્વ જે અહીંયા માનવ વસાહત હતી જે માનવ અહીંયા વસવાટ કરતો હતો કેવી રીતે તે વસવાટ કરતો હતો તે સંપૂર્ણ જે છે તેમને અનુભવ કરવામાં આવશે તે પ્રકારનું અહીંયા સાઈડ ઊભી કરવામાં આવશે જે ખોદકામ દરમિયાન જે મળેલા જે નગરી છે અંદરથી જે મળેલા જે મકાનોને જે અવશેષો છે તે તે ત્યાં આજુબાજુમાં પણ જે છે તે ખાસ કરીને આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે અને લોકોને જે છે તે અઠાવીસો બે હજાર આઠસો વર્ષ પૂર્વે કેવી રીતે જે માનવ વસવાટ કરતો હતો તે તમામ વસ્તુથી અવગત કરવામાં આવશે તેમને એક એક્સપિરિયન્સ કરવામાં આવશે અનુભવ કરવામાં આવશે કહી શકાય એટલે એક